નમસ્તે બાળ દોસ્તો, આજે આપણે એક નવી વસ્તુનો પરિચય કરવાના છે. જો મારી પાસે આ ટ્રે છે અને ટ્રેની અંદર પરિચયની વસ્તુ છે, તો આપણે એનો પરિચય કરીએ. જુઓ, હવે હું આમાંથી એક પરિચયની વસ્તુ કાઢું છું. જુઓ, આ છે બાજરી. આ બાજરી નાની નાની અને લીલાશ પડતા રંગની હોય છે. આ બાજરીમાંથી ઘણી બધી વસ્તુ બની શકે છે. એમાંથી રોટલા બને છે. એ રોટલામાં ખૂબ જ ફાઇબર હોય છે અને આપણે એને શાક કે કઠોળ સાથે ખાઈ શકીએ છીએ. આ ઉપરાંત આના લોટમાંથી ઘણી બધી વાનગીઓ બને છે. એને અનાજ કહેવાય છે. આ છે બાજરી. હવે હું બીજી વસ્તુ કાઢું છું. જુઓ, આ છે મકાઈ. અને આ મકાઈ એ કેસરી રંગના એના દાણા હોય છે. આ મકાઈના લોટમાંથી પણ રોટલા, ભાખરી, થેપલા, ઘણી બધી વસ્તુઓ બને છે. અને આ મકાઈ જ્યારે લીલી હોય ત્યારે એને બાફીને પણ ખાઈ શકાય છે, એની ભેળ બનાવીને પણ ખાઈ શકાય છે. આ છે મકાઈ. એ પણ અનાજ કહેવાય છે. હવે હું બીજી વસ્તુ કાઢું છું. જો આ છે ઘઉં. ઘણા લોકો આ ઘઉંની બધી વસ્તુઓ ખાય છે. આનો લોટ બનાવીને સરસ મજાના લાડુ બનાવાય છે, શીરો બનાવાય છે, રોટલી, ભાખરી, થેપલા, દરેક વસ્તુઓ આ ઘઉંના લોટમાંથી બને છે. અને આ ઘઉં એ કથ્થઈ રંગના અને આવા લાંબા દાણાના આવે છે. એની પણ ઘણી બધી જાત હોય છે. અને આપણે આની ઘણી બધી વસ્તુઓ બનાવીને ખાઈએ છીએ. અને આ ઘઉં એ પણ અનાજ કહેવાય છે. જુઓ, હવે આ છે ચોખા. હવે આ ચોખા એ સફેદ રંગના હોય છે. અને આ ચોખામાંથી પણ ઘણી બધી વાનગીઓ બને છે. ચોખાની પણ ઘણી બધી જાત હોય છે. બાસમતી, કોલમ, કમોદ, ઘણી બધી જાતના ચોખા આવે છે. અને આ ચોખામાંથી પણ ભાત, પુલાવ, ખીચડી, ખીચ્યું, ઘણી બધી વસ્તુઓ બને છે. આ છે ચોખા. અને એ પણ અનાજ કહેવાય છે. જુઓ, હવે આ છે જુવાર. અને આ જુવાર એ પણ અનાજ છે. અને જુવારમાંથી પણ ઘણી બધી વસ્તુઓ આપણે ખાઈ શકીએ છીએ. જુવારમાંથી આપણે સરસ મચે થેપલા, મૂઠિયા, દરેકમાં આ લોટનો પણ ઉપયોગ થાય છે. અને આના આમાં પણ ખૂબ જ ફાઇબર હોય, જે આપણને શરીરમાં પાચન માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ જુવાર એ પણ અનાજ કહેવાય છે. તો આજે આપણે આ અનાજનો પરિચય મેળવ્યો. આ છે બાજરી, મકાઈ, ઘઉં, ચોખા, જુવાર, આ બધા એ અનાજ કહેવાય છે. અને અનાજને આપણે દળીને એનો લોટ બનાવીને આપણે શાકને એની સાથે પણ ખાઈ શકીએ છીએ. બાળ દોસ્તો, આ છે ઘઉં અને ઘઉંનો લોટ. અને આ છે ઘઉંનો છોડ, જેને ઊંબી કહેવાય છે. ઘઉંમાંથી રોટલી, પૂડા, પૂરી, પાઉં, સેવ, પાસ્તા, ચકરી, બિસ્કિટ બને છે. હવે આ છે ચોખા અને ચોખાને ડાંગર. એમાંથી ભાત, ખીચડી, ચકરી, ઇડલી અને ઢોસા બને છે. હવે આ છે જુવાર. જુવારને ના ડોડા હોય છે. અને તેમાંથી થેપલા, ખીચડો,
વડા, રોટલા, ભાખરી અને સરસ મજાની મીઠી કુલેર બને છે. હવે આ છે બાજરી અને આ છે બાજરીનો છોડ. હવે બાજરીમાંથી રોટલા, ઢેકા અને કુલેર બને છે. આ છે મકાઈ અને મકાઈના આ છે ડોડા. મકાઈમાંથી વડા, ભાખરી, થેપલા, પોપકોર્ન બને છે. જો આપણે આજે આ અનાજનો પરિચય મેળવ્યો અને અનાજમાંથી બનતી વાનગીઓ પણ જાણી. હવે આજે આપણે જો આ એક મેં એક્ટિવિટી કરાવી છે એ જો આ બધા અનાજ છે એના પરિચય કરવા માટે આવી રીતના એના ડાળખા પાડી અને એના પર અનાજનું ચિત્રકામ કરાવ્યું છે અને આ ચિત્રકામ હું પેનલ બોર્ડ પર લગાવીશ અને રોજ બાળકો પાસે ઓળખાવડાવીશ. જુઓ, આ છે ઘઉં, ચોખા, જુવાર, બાજરી અને મકાઈ. એટલે આ એક્ટિવિટી દ્વારા એને અનાજના પરિચય પણ થઈ જશે. તો આ છે એક્ટિવિટી અનાજનું ચિત્રકામ.